से नहीं तो सोई हरि जना मेरु तो लगे पड़ जैना लगे पड़ ने भागी पड़े मेरु तो लगे पड़ जैना मन डर गे नहीं पलवा भले ने भागी पड़े अद्भुत रजूआत आ भक्ति रचना के लोक संगीत सांभळवानो कंईक कैफ ज अलग होय कसुंबल कैफ होय। मित्रों आजे आपनी साथे छे बे बहुज सरस कलाकार वनराज शास्त्री अने बलराज शास्त्री अने आ बन्ने कलाकारोनुं हुं नंदिनी त्रिवेदी स्वर गुर्जरीमां हार्दिक स्वागत करूं छूं। आ बन्ने कलाकारो गुजरातमां अमदावादना छे अने अत्यारे पोतपोताना क्षेत्रमां घणुं मोटुं नाम करी रह्या छे। हमणा छेल्ले एक बहुत सरस अमर भारत नामे वीडियो आव्यो तो एमां पण ए देखाई रह्या छे अने बन्ने बॉलीवुड सेमी क्लासिकल क्लासिकल फ्यूजन आ बधा क्षेत्रमां नाम करी रह्या छे। बलराज पोते गायक छे अने केटलाक इंस्ट्रुमेंट्स पण वगाडे छे अने वनराज ए सारंगी प्लेयर छे। એકચ્યુઅલી તો અત્યારની જનરેશનને સારંગી શું એ પણ કદાચ ખબર નહીં હોય એવા સંજોગોમાં સારંગી જેવું અઘરું વાદ્ય તેઓ શીખી રહ્યા છે અને બંને કેટલીક ઇવેન્ટ્સમાં અને કોન્સર્ટ્સમાં પણ ભાગ લીધો છે। રિયાલિટી શોઝમાં સેમી ફાઇનલિસ્ટ ને ફાઇનલિસ્ટ સુધી પહોંચ્યા છે। તો આવા બે બહુ જ સરસ વર્સેટાઇલ કલાકારોને આજે આપણે મળવાના છે અને એમની પાસેથી જ એમની કેટલીક સરસ વાતો જાણીએ। અને આ બંને કલાકારો ની મુલાકાત બે ભાગમાં વહેંચાયેલી છે કારણ કે એટલી બધી એમની પાસે વાતો છે કે એક ભાગમાં તો નહીં જ પૂરી થાય। તો પહેલા ભાગમાં આપણે કેટલીક વાતો સાંભળશું અને બીજા ભાગમાં બીજી વાત સાંભળશું। તો ચાલો મળીએ આ બંને કલાકારોને। નમસ્તે, વી આર રાજ બ્રધર્સ। ફર્સ્ટલી વી વુડ લાઈક ટુ થેન્ક નંદિનીજી ફોર મેકિંગ અસ અ પાર્ટ ઓફ ધીસ બ્યુટિફુલ સિરીઝ ઓન સ્વર ગુર્જરી। ઓલ્સો થેન્કફુલ ટુ રૂપા મહેતાજી and we are extremely looking forward to this conversation. Balraj, mare tumne e puchhu chhe ke atyar ni generation Justin Bieber ane Lady Gaga pachal gaga thati hoy chhe to tamne aa lok geeto no chasko kyan thi lagyo? So basically we belong to a musical family એટલે બાળપણથી જ ઘરમાં લોક સંગીત અને ભક્તિ સંગીતનો માહોલ રહ્યો છે। ઇનફેક્ટ માય ફાધર હેઝ ડન પીએચડી ઇન ભક્તિ સંગીત અને વનરાજ એન્ડ આઈ યુઝ ટુ અકમ્પની હિમ ફોર હિઝ શોઝ। હું તબલા વગાડું અને વનરાજ સારંગી પર સંગીત આપે। આ ઉપરાંત અમારા ગાયનના ગુરુજી સ્વર સાધક શ્રી વિકાસભાઈ પરીખ પાસે અમે શાસ્ત્રીય સંગીતની મેવાતી ઘરાનાની તાલીમ પ્રાપ્ત કરી અને ગુરુજી પાસેથી હવેલી સંગીતની ઘણી બધી રચનાઓ શીખવા મળી। ધીસ ઇઝ હાઉ વી ગોટ અ કનેક્શન ટુ ડિવોશનલ મ્યુઝિક એન્ડ ફોક મ્યુઝિક। વનરાજ, તમે સારંગી તરફ કેવી રીતે આકર્ષાયા? અને આમ તો આ વાદ્ય સેમી ક્લાસિકલ, ઠુમરી, ગઝલ એ બધામાં બહુ જ સરસ નીકળે છે, પણ અમારે તમારી પાસેથી એક સરસ ગુજરાતી ગીત સારંગી ઉપર સાંભળવું છે। સારંગી વાદ્ય મેં સૌપ્રથમ સારંગી ડોર ફિલ્મમાં સાંભળી। આઈ વોઝ વેરી મચ ફેસિનેટેડ વિથ ધ સાઉન્ડ ઓફ સારંગી એન્ડ ધ ઇમોશનલ બોન્ડ દેટ આઈ ફેલ્ટ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ આઈ નેવર ફેલ્ટ બિફોર। હું સ્કૂલમાં ભણતો હતો અને ત્યારબાદ મેં યુટ્યુબ ઉપર મારા ગુરુજી પંડિત ધ્રુવા ગુરુજીની સારંગી વાદન સાંભળ્યું એન્ડ દેટ વોઝ ધ મોમેન્ટ આઈ ડિસાઇડેડ ટુ લર્ન ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ પરસ્યુ ફોર લાઈફ ટાઈમ। આ રીતે હું સારંગી તરફ આકર્ષાયો, મેં સારંગી શીખવાની શરૂઆત કરી અને અત્યારે પણ મારી સારંગીની તાલીમ ધ્રુવા ઘોષજી બાદ તબલા અને સિતાર માઇસ્ત્રો પંડિત નયન ઘોષજી પાસે હું મુંબઈમાં તાલીમ લઈ રહ્યો છું। આ વાદ્ય વિશે આપને વિશેષ જણાવું કે અઘરું વાદ્ય એટલા માટે છે, જેમ આપણે વાત કરી શરૂઆતમાં, કે એમાં મુખ્ય ત્રણ સ્ટ્રિંગ હોય છે અને 30 to 35 સિમ્પેથેટિક સ્ટ્રિંગ્સ હોય છે। અને અઘરું એટલા માટે ગણવામાં આવે છે કેમ કે થોડુંક પેઇનફુલ છે ઇનિશિયલી, કે
નખની ઉપરની જે સ્કીન છે ક્યુટિકલ્સથી વગાડવામાં આવે છે, અને અમુક સારંગીવાદક નખથી પણ વગાડે છે, અને દેર ઇઝ નો ફ્રેટ્સ, સો દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ બ્લાઇન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આવો સારંગી ઉપર આપને એક ગુજરાતી ભજન સંભળાવીએ. ફિલ્મ જગતમાં કેટલીક જોડીઓ પ્રચલિત છે, જતીન લલિત, સલીમ સુલેમાન, સચિન જીગર. તો એવી રીતે તમે બલરાજ અને વનરાજની જોડી બનાવવા ઈચ્છો છો? અને જો એવી ઈચ્છા હોય તો તમારા ફ્યુચરના પ્લાન શું છે? યસ, ડેફિનેટલી વી આર ઓલરેડી પરફોર્મિંગ એઝ રાજ બ્રધર્સ ફ્રોમ લાસ્ટ 2 યર્સ. અને જે ફિલ્મ સંગીતની પ્રચલિત જોડીને આપે નામ લીધા એમને વંદન છે. પણ શરૂઆતથી જ હું અને વનરાજ અલગ અલગ મ્યુઝિક જોનર એક્સપ્લોર કરવામાં ઇન્ટરેસ્ટ ધરાવીએ છીએ. અને અત્યાર સુધી ક્લાસિકલ મ્યુઝિક, સેમી ક્લાસિકલ મ્યુઝિક, બોલિવૂડ મ્યુઝિક, ગઝલ, સૂફી મ્યુઝિક, ઇવન વેસ્ટર્ન મ્યુઝિક સાથે ઘણા બધા એક્સપેરિમેન્ટ અમે કરી ચૂક્યા છે અને આગળ પણ કરતા રહીશું. યસ, આઈ ટોટલી એગ્રી વિથ બલરાજ, એન્ડ આઈ મસ્ટ સે દેટ કે પંડિત ઓમકારનાથ ઠાકોર શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં 2011માં બલરાજ ક્લાસિકલ વોકલમાં ફર્સ્ટ ક્રમે આવ્યો, અને 2012માં આખા ગુજરાતમાં હું ફર્સ્ટ ક્રમે આવ્યો. ગયા વર્ષે ભવન્સ અમદાવાદ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકોરજી અને આદરણીય રાસબિહારી દેસાઈજીની યાદમાં એક સુંદર સંગીતોત્સવનું આયોજન થયું, જેમાં અમે બંને ક્લાસિકલ વોકલ ડ્યુએટ પરફોર્મ કર્યું. તો આ જ રીતે અમે શાસ્ત્રીય સંગીત, સેમી ક્લાસિકલ, સૂફી, ડિવોશનલ મ્યુઝિક આપ સૌ સુધી પહોંચાડતા રહીશું અને આપ સૌને મનોરંજન પૂરું પાડતા રહીશું. સંગીત ક્ષેત્રે તમારા આદર્શ કોણ છે અને એમની કઈ બાબતને તમારે આત્મસાત કરવી છે, અથવા તો તમને કઈ બાબત આત્મસાત કરવાની ઈચ્છા થાય છે? શાસ્ત્રીય સંગીત વિશે જો વાત કરું તો અમારા દાદા ગુરુજી સંગીત માર્તંડ પદ્મવિભૂષણ પંડિત જસરાજજી અમારા આદર્શ છે, અને સાથે સાથે આઈ એડમાયર હરિહરનજી, એન્ડ આઈ ઓલવેઝ ટ્રાય ટુ બી અ વર્સેટાઇલ સિંગર લાઇક હિમ. ફિલ્મ સંગીતમાં એ આર રહેમાન સાહેબ અમારા આઇડલ રહ્યા છે. બિલકુલ. અને સંગીતમાં આત્મસાત કરવા જેવી વસ્તુ ઘણી બધી છે. એમાં અત્યારે જેમની પાસે મારા ગુરુજી
પંડિત નયન ઘોષજી, જે રીતે એમણે તબલા અને સિતાર બંનેમાં જે એક સિદ્ધિ હાંસલ કરી છે, એ જ રીતે હું ગાયન અને સારંગીમાં એને ન્યાય આપી શકું એવો પ્રયત્ન કરીશ. બલરાજ અને વનરાજ, ખૂબ મજા આવી તમારી જોડે વાત કરવાની. હવે ભાગ એકનું સમાપન તો સંગીતથી જ કરવું પડે ને, તો તમને ગમતી કોઈ પણ એક સરસ પ્રસ્તુતિ રજૂ કરો, યા તો ક્લાસિકલ બંદિશ અથવા તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ પીસ. આઈ થિંક તમે સરસ ક્લાસિકલ બંદિશ સંભળાવશો તો મજા આવશે. તો આપણે આ સમાપન એક સુંદર મજાની બંદિશથી કરીએ અને મળીશું પાછા બીજા ભાગમાં. પાયલિયા ઝનકાર મોરી, ઝનન ઝનન બાજે ઝનકાર, ઝનન ઝનન બાજે ઝનકાર, પાયલિયા ઝનકાર મોરી, પિયા સમજાવો સમજત નહીં, પિયા સમજાવો સાસ નંદ મોરી દેગી ગારી, પાયલિયા ઝનકાર મોરી, પાયલિયા ઝનકાર પાયલિયા ઝનકાર.